કઢી પકોડી હશે ને તો કંઈક ખવાશે બરાબર. અને 12 ઓર આપ દેખ રહે હૈ જૈસે મમ્મી અંદર કિચન મેં હૈ તો ચલીએ. हेलो फ्रेंड, गुड मॉर्निंग एंड वेलकम टू मैकडोनाल्ड ब्लॉग्स. जय महादेव, हरे कृष्ण, होप यू ऑल आर हैप्पी एंड हेल्दी. तो जय महादेव, मिले जा रहे हैं ऑफिस. बाय. यहाँ बैठा छे मम्मी. तो शु मम्मी आज नो प्लान? તો શું કરશું બાકી રસોઈમાં? તો લગભગ આજનો પ્લાન નક્કી છે. ભીંડા બટેકાનું શાક ને કઢી, ચણા પડ્યા છે, કઢી પકોડી કરવી છે. હા, કઢી પકોડી કરી, એ બહુ મજા આવશે. કારણ કે શું છે, આજ ભીંડા બટેકાનું શાક છે ને મને તો મજા નહીં આવે, એટલે કઢી પકોડી હશે ને તો કંઈક ખવાશે બરાબર. ઓકે, ના ના, કઈ વાર નહીં લાગે. જોઈ તો આપણે બતાવશું રેસીપી પણ બરાબર. સિંધી કઢી ને? હા, સિંધી કઢી કરશું. પણ એમાં બધા શાક એક વખત બરાબર શિયાળો શરૂ થાય ને તો ઊંધિયું, પછી તો ઊંધિયું શરૂ થશે અને આમાંય મજા આવશે સિંધી કઢી માં. તો હા, ટેસ્ટી પણ હોય, મીઠાશ એમાં હોય છે, રીંગણ ને બધું બહુ જ મીઠું લાગે. હા, પછી સારું હોય તો ખબર ન પડે, કારણ કે કેરી જેટલી મીઠી લાગે ને એટલે. બોલો બાકી બીજું શું કરવું છે? આજ બીજી ચકલીઓ કરવાની છે ને? થોડી અલગથી કરવી છે. અચ્છા, બરાબર. અને મારે આજે ઓલું હવે, હે, હા ગરમી બહુ શી ખબર, ઠંડક તો શરૂ જ નથી થતી, અને ઠંડક શરૂ થાય એ રાત્રે થાય બરાબર. એટલે તો મારે શ્રીનાથજીનું ઓલું ડ્રોઈંગ કરવું છે, પણ હવે એ ટાઈમ કંઈ મળતો નથી. કારણ કે એમ થાય છોકરો જાય પછી, અને છોકરો જાય પછી બીજું 15 દિવસ ને બદલે દિવસે દિવસે એક એક દિવસ ઓછો થતો જાય છે. હા, એટલે પછી હવે દિવસો ગણવાના જ રહ્યા કે હવે પછી ના 15 દિવસ, પણ 15 માંથી પછી છે ને દિવાળી આવે આવે ત્યાં તો પછી તેલ ની પછી વાસ આવવા માંડે. ગુલાબજાંબુ કરવા છે કે નહીં? ખાલી એટલું સારું નથી લાગતું, મીઠાશ ના આવે ને, દરેક વસ્તુ માવો હોય તો થોડા પ્રમાણમાં માવો જોઈએ. બરાબર, મીઠા લાગે પણ પછી હેવી બહુ થઈ જાય, એક ઘૂઘરું ખાય પછી તો એમ થાય. હા, રે પણ નહીં, બગડી જાય. બરાબર, પછી હવે તો એવું થઈ ગયું ગુલાબજાંબુ કઈ માવો નથી આવતો.
ગુલાબજાંબુ ક્યાં હોય, કઈ તો વાળતા હશે મને તો, કારણ કે ગુલાબજાંબુ શું છે, તળો એટલે પાછા ફૂલે, એટલે કઈ સાઈઝ ની ગોળી વાળતા હશે એટલે ડબલ ફૂલે. તો એ ગોળી તો કઈ સાઈઝ ની માવાની કરતા હશે કે ફૂલે ની એટલે સાઈઝ થાય છે. છોકરોને તો લગભગ 20 તારીખ થી વેકેશન પડી જાય છે, નથી બહુ લાંબો પણ દસ એક દિવસ નો હોય તો. હા નીલે ને કે છે 10 દિવસ, આમ પછી વળી પાછા 2 દિવસ તમને જવાનું બી છે. હા સાચી વાત છે, જોઈએ હવે. સારું ચલો ત્યારે કરીએ કઈ કામ બીજું. હા હા ચલો પેલા એ તૈયારી કરી લઈએ, ચોક્કસ. ઓકે તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ તમને લોકોને પછી કઢી પકોડી સાથે, બરાબર. ત્યાં સુધી બાય. હેલો ફ્રેન્ડ્સ, બચ ગયે હૈ 11:45 ઓર આપ દેખ રહે હૈ જૈસે મમ્મી અંદર કિચન મેં હૈ, તો ચલીએ દેખતે હૈ ક્યા કર રહી હૈ મમ્મી. તો મમ્મી ક્યા કરે આપ? તો કઢી થઈ ગઈ છે એમ ને? હા, આપણે જરા ચીમનીને જવા દઈ એટલે અવાજ ન કરે. કઢી પકોડી છે ને રાજસ્થાની, એટલે થોડી ચાડી અને એમાં ગોળ ન હોય ને, ગોળ પણ ન હોય, બરાબર. બધા ખડા મસાલા, પછી આપણે તો રૂટીન રાઈ, મેથી, જીરું, બરાબર, અને મરચા, લીલા મરચા, આદુ, અને હવે હું આ પકોડીની તૈયારી કરું છું. બરાબર. મેં 2 ડુંગળી કાપી નાખી છે ઝીણી સમારીને, પછી 2 મરચા નાખ્યા છે, બાકી રૂટીન મસાલો નાખ્યો છે, અને હવે તળતી વખતે થોડુંક ગરમ તેલ નાખી દઈશ એટલે પકોડી થોડી સોફ્ટ થાય. બરાબર. અને એટલી નાની જ કરવાની, વધારે મોટી નહીં. બરાબર. કારણ કે ફૂલે ખરી ને? હા ફૂલે ખરી. અને એમાં ગરમ મસાલો કે કાંઈ નહીં નાખવાનું ને? ના, એમાં કંઈ. કારણ કે કઢીમાં આપણે નાખ્યું છે. ઓકે ઓકે. આમાં એક હવે આદુ છેડી નાખવાનું છે, બરાબર. ઓકે. એ ચલો કરી દઈએ. ઓકે તો ચલો ફ્રેન્ડ્સ, જ્યારે પકોડી બને અને કઢીમાં નાખું પછી તમને લોકોને બતાવું કઢી પકોડી કેવી બની છે. તો જો ફ્રેન્ડ્સ, આપણી કઢી પકોડી બનીને તૈયાર છે. દેખાવમાં તો બહુ સરસ લાગે છે અને સ્મેલ પર બહુ જ યમી આવે છે. મને તો બહુ ભૂખ લાગી છે, તો હવે ચલો હું ફટાફટ જમી લઉં પછી મળીએ. હેલો એવરીવન, તો હું ફરી આવી ગઈ છું તમારે લોકો સાથે શેર કરવા માટે મારું વધુ એક સ્કેચ. આજે હું ડ્રો કરવાની છું શ્રીનાથજીનું મુખારવિંદ, અને એની માટે સૌથી પહેલાં તો મેં થોડું રફ સ્કેચ કરી લીધું છે, તમને લોકોને દેખાતું હશે. એક સ્ટ્રેટ લાઇન કરી છે અને એક સ્લેન્ટિંગ લાઇન કરી છે, અને એ પછી હું ડ્રો કરવાનું શરૂ કરું છું. તો તમારા લોકોને પણ જો ટ્રાય કરવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. સ્કેચ કરવું એ બહુ જ ઇઝી હોય છે, બસ તમારે થોડું એમાં ઇન્વોલ્વ થવું પડે, તમારે થોડો રસ લેવો પડે આ વસ્તુમાં, અને બહુ જ ઇઝી હોય છે દરેક વસ્તુ ડ્રો કરવી. ઓકે તો ચલો તમે લોકો એન્જોય કરો. Thank you.
ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે રાતના 9 અને અમે લોકો ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. અને અહીંયા મિષ્ટી મિષ્ટી રમે છે અને સ્લાઇડ કરે છે. શું કરે છે? ઓકે, પોપ અપ જોઈએ છે? હા. ઓકે, 2 ટાઈમ્સ ફટાફટ ફટાફટ સ્લાઇડ કરી લો. હા. ઓકે. 1 2 3 સ્લાઇડ. ઓ માય ગોડ, સ્લોલી સ્લોલી 1 2 3 સ્લાઇડ. સરખી રીતે સ્લાઇડ કરો મિશુ મિશુ. 1 2 3 સ્લાઇડ. વેરી ગુડ મિશુ. પગ અંદર, નોટંકી પગ અંદર. સ્લાઇડ. 1 2 3 સ્લાઇડ. ચિંકી તો બહુ તોફાની છું. સ્લાઇડમાં પગ અંદરની સાઈડ રાખવા પડી જવાય. મિશુ પગ અંદર, નહીં તો નહીં તો પોપ અપ નહીં મળે. હવે મિશુને આજે પોપ અપ નથી આપવાના. હા, નથી જોઈતા ને પોપ અપ? તો પછી પગ અંદર લઈને સ્લાઇડ કરો. ચલો. યે ઓય ઓય. એ મિશુ, હવે છે ને મિશ્રી આપણને સ્ટોરી કહેવાની છે. ઓકે, લડુ તું પણ બેસી જા, જો સ્ટોરી કહેશે. ચાલ મિશ્રી, સ્ટોરી શરૂ કર. જો એવું ચૂપ ચૂપ નહીં કરવાનું, બોલવાનું. એક બહોત બડા જંગલ થા. બકરી રહેતી થી. ફિર ક્યા હુઆ? ક્યા હુઆ ફિર? બકરી કે બચ્ચે થે? કિતને થે? 1 2 3 4 5 6 7. फिर क्या हुआ लड्डू? फिर क्या हुआ? बकरी बन गई, औची थे गई. बकरी थे औची थे गई. बकरी ना औची थे गई. पछी मम्मा ये चुका दी क्योंकि मैं छूट गई. फिर पछी बकरी सुन गए छे. बकरी सुन गए छे. दरवाजा खोलो प्यारे बच्चों. मम्मी ए आई. चंदे खोलो खाला मजेदार है लाई. आ खड़े होकर तू तू का. हां, अरे जल्दी खोलो खाना मजेदार है लाई. પછી બચ્ચા શું કહે છે? તું મારી મમ્મી નહી હો? શું કહે છે? એ મારી ઢગો મારે છે. નો, ચલો સ્ટોરી ટાઈમ ફિનિશ. આ શું છે મિષ્ટી મિષ્ટી પાસે? પોપ અપ છે. વાહ, મિષ્ટીને ગમે છે પોપ અપ? હા. કઈ રીતે ફોડાય? ટપ કરીને ફોડાય. ખોલી દઉં? ચલો ચલો ખોલી આપ. યે, તો ભાઈ દિવાળી આવી ગઈ છે અમારા ઘરે અને ફટાકડા પણ આવી ગયા છે. ઓ મિષ્ટુ મિશ્રી, ઊભી થઈને કર બેટા, તો ફૂટશે. અને જોશથી કર. યે યે દિવાળી. બોલો દિવાળી દિવાળી. ઓહ ઇટ્સ ઓકે. બીજું લો બેટા. યે. ઓહ ઓહ એવું ને બેટા, થોડું દૂર ફેંક. જેના ફૂટે લઈ આવવાનું. દીકા જો નથી ફૂટતા તારે મિશ્રી. હા, જો દીદી લઈ આવે છે ને. યે, વેરી ગુડ. નથી ફૂટ્યું, લઈ લો. આજો યલો લઈ લો મિશ્રી.
આવી લો લઈ લે જો અહીંયા છે અહીંયા યલો જો આ બેટા હજી તો શૂઝ નથી પહેર્યા હાથમાં લઈને ફોડી દે હાથમાં લઈને ફોડી દે દીકા તો શૂઝ નથી પહેર્યા યસ જો આ બીજો યલો જો યલો વ્હાઈટ બધું જો વ્હાઈટ બી છે જો હા હા કરો અરે વાહ તો છોકરાઓ એન્જોય કરી રહ્યા છે અને બીજું એ વાત કરવાની છે કે આજે એક કોમેન્ટ આવી છે માનસી બિરાણીની તો એમની એવી કોમેન્ટ હતી કે તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો તો વધારે મજા આવે છે તો એકચ્યુઅલી અમે લોકો શરૂઆતમાં પહેલાં ગુજરાતીમાં જ વ્લોગ બનાવતા હતા પણ પછી અમુક વ્યૂઅર્સ હતા જે લોકોની એવી રિક્વેસ્ટ હતી કે તમે હિન્દીમાં બનાવો વ્લોગ તો અમને વધારે મજા આવે અને તમારા વિડીયોમાં રેસિપીને એવું બધું પણ હોય છે તો અમને લોકોને વધારે ખ્યાલ આવે કારણ કે અહીંયા આઉટ સ્ટેટના પણ ઘણા બધા છે જે લોકો ગુજરાતી નથી સમજતા તો એ લોકો માટે અમે લોકોએ સ્પેશિયલી હિન્દી શરૂ કર્યું હતું પણ હવે હું એવી ટ્રાય કરીશ કે ખાલી રેસિપી હિન્દીમાં લઉં અને બાકી બધું ગુજરાતીમાં હું લઈશ ઠીક છે એટલે બધાને મજા આવે જે લોકો ગુજરાતી છે એને પણ અને જે લોકો ગુજરાતી નથી એને પણ ઠીક છે તો ચલો હવે અહીંયાનો બ્લોગ આજનો બ્લોગ અહીંયા જ પતાવીએ અને જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તે લોકો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અમારી ચેનલને અને લાઈક કરો અને જરૂરથી શેર કરજો જેથી અમારી ચેનલનો સરખી રીતે ગ્રોથ થઈ શકે તમારા સપોર્ટથી ઠીક છે તો ચલો કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવા દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી જય મહાદેવ હરે કૃષ્ણ ટેક કેર બાય બાય.